सरदार वल्लभ भाई पटेल केस लड़ता था एज ए बैरिस्टर एंड ड्यूरिंग द केस ड्यूरिंग द आर्ग्यूमेंट ही गॉट वन मैसेज ए समय हमने तार आव्यो तार खोल्यो वाँच्यो पॉकेट में मुकी दीधो केस लड़िया केस जीत्या पछी एमना मित्रे पूछ्यु मिस्टर पटेल व्हाट वॉज द मैसेज मैसेज में हतु के तमारा धर्म पत्नी नु अवसान थयुं छे 33 થી 34 વર્ષની વયે સરદાર વિધુર થઈ ગયા પણ સરદાર એ સમાચારથી ડિસ્ટર્બ ન થયા પોતાનું કાર્ય છોડ્યું નહીં કાર્યનિષ્ઠ રહ્યા છે કર્મઠ રહેવાનું છે મારા પ્રોફેશનમાં હું કર્મઠતાથી મારો પ્રોફેશન કરવાનો છું અમે લોકો અમેરિકામાં 2010માં મેનહટનમાં ડોક્ટર નવીન મહેતાની હોસ્પિટલમાં ગયા હતા डॉक्टर नवीन मेहता ईएनटी स्पेशलिस्ट छे वल रिनाउन सर्जन छे ए नवीन मेहता ने संतोए प्रश्न पूछ्यो के सर आप सवारे क्यारे उठो छो त्यारे एमने जवाब आप्यो के 3:43 AM 3:43 AM राजकोट ना कोई डॉक्टर ने हूं आवु प्रश्न पूछवानु जोखम नहीं करूं के तमे क्यारे उठो छो 3:43 PM આપણે દેખી શકે રાજકોટના માણસો ક્યાંક ને કેટલાક ને તો એમાં શંકા હશે પીએમ પણ ન દેખાય 4:30 ઉઠતા હોય તો બપોર પછી 3:43 AM એટલે મેં પૂછ્યું કે સર વાય યુ સિલેક્ટ 43 AM 3:45 હોય અથવા તો 4 AM હોય સો કે વન્સ આઈ ડિઝાઇન ઓર ધ ડિફાઈન ઓર ધ ડિટરમાઇન પછી આઈ નેવર લૂઝ માય ડિસિઝન એમાં હું છોડતો નથી ઢીલું નથી મૂકતો કેટલા કમિટેડ નેચર વાળા ડોક્ટરો હોય છે અને સખત પ્રેક્ટિસ એની ચાલે છે મેનહટનમાં એની હોસ્પિટલ છે ડોક્ટર નવીન મહેતાની તો આપણી કર્મઠતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષે ધામમાં પધાર્યા દેહ ત્યાગ કર્યો છેલ્લા દિવસ સુધી એ સંતો હરિભક્તોનું કાઉન્સેલિંગ કરતા ગયા 95 વર્ષે પણ એમણે છેલ્લા હરિભક્તો સંતોને દર્શન આપ્યા એમના સંકલ્પ પૂર્ણ કર્યા તો ક્યાંક આપણે આપણા સાધનમાં ક્યાંક આપણા સ્ટાફમાં ક્યાંક આપણા સ્થાનમાં ક્યાંક આપણી સરભરામાં ક્યાંક આપણી સેવામાં બધામાં વધારે સારું કેમ કરી શકાય તો પ્રોફેશનની અંદર આપણે વધારે સારી પ્રગતિ કરવી જોઈએ પણ વિચાર ધ પ્રોબ્લેમ્સ ઇન પ્રોફેશનલ લાઈફ આપ બધા કરો જ છો મારા કરતા વધારે આપ જાણો છો વર્ષોથી આ ફિલ્ડમાં આપ આગળ વધેલા છો પ્રોફેશનલ લાઈફના કેટલાક હર્ડલ્સ છે ચેલેન્જીસ છે એક છે સ્પર્ધા આપ કહેશો કે સ્વામીજી અમારા ડોક્ટરોના ફિલ્ડમાં સ્પર્ધા બહુ થઈ ગઈ છે એટલા ડોક્ટરો વધી ગયા છે ને હવે તો સરકાર જિલ્લે જિલ્લે મેડિકલ કોલેજ હવે તો રાજકોટમાં એઇમ્સ આવે બધી હોસ્પિટલ બહુ થાય છે નવા ડોક્ટરો ખૂબ થાય છે મારો આપ સૌ કોઈને પ્રશ્ન છે કે સ્પર્ધા કયા ફિલ્ડમાં નથી સ્પર્ધા કયા ફિલ્ડમાં નથી અરે સ્પર્ધા તો ભિખારીઓમાં સ્પર્ધા હોય છે કે કઈ ફૂટપાથ ઉપર કે કઈ ફૂટપાળી ઉપર કે કયા મંદિર આગળ બેસે છે એની બાજુમાં કોઈક બીજો બેસી જાય અરે ફેરિયાઓમાં સ્પર્ધા છે અંબાણી ને અદાણીમાં સ્પર્ધા છે પેઢી સુધી હાથ પગ ન હલાવે તો પણ પેઢીઓની પેઢીઓ સુધી ચાલે એટલો પૈસો સંપાદિત કર્યા પછી પણ સ્પર્ધા હોય છે સ્પર્ધા ક્યાં નથી તો સ્પર્ધાથી ગભરાય એ ડોક્ટર નથી તમે કહેશો સ્વામીજી અદેખાઈ બહુ છે ક્યાંક લોકો આપણી અદેખાઈ કરે છે ક્યાંક આપણો વિરોધ કરે છે કોઈક તમારી અદેખાઈ કરે ત્યારે સમજવાનું કે તમે માર્કેટમાં આવ્યા છો રેડ કોણા ત્યાં પડે જેની પાસે પૈસા હોય એના પર રેડ પડે ને કઈ જ ના હોય ને રેડ શું પડે તમે કંઈક આગળ વધ્યા છો તો અદેખાઈ વિરોધ એનો સામનો પણ કરવો પડશે તમે કહેશો સ્વામીજી પ્રોફેશન પર ધ્યાન આપવા જઈએ છીએ તો શરીર પર બેધ્યાન થઈ જવાય છે શરીર પર ફોકસ નથી થઈ શકતું નરેન્દ્ર મોદી આખા ભારતની જવાબદારી સંભાળે છે છતાં પણ રોજ સવારે 5:30 ઉઠીને પ્રાણાયામ ને યોગાસન કરી શકે છે એ પોતાના શરીર પર ધ્યાન આપી શકે છે એ 25 અબજના ભારતનું મેનેજમેન્ટ સંભાળતા હોય છતાં પણ જો એ પોતાના શરીર પર ફોકસ કરે તો આપણે તો કોઈ 25 અબજના જિમ્મેદાર નથી
રોજ 5, 25, 50 કે 100-150 ની જવાબદારી છે, એ પણ આપણા પ્રેક્ટિસ ના વર્ષ દરમિયાન જ છે. એવા કોઈ મોટા ડિઝાસ્ટર આપણી સામે ચેલેન્જીસ આવવાના નથી, ખેડૂતોના આંદોલન આવવાના નથી કે મોટા ઇલેક્શન નથી આવવાના. છતાં પણ જો આટલો ટાઈમ ફાળવી શકતો હોય તો આપણે ચોક્કસ કરી જ શકીએ. ક્યાંક તમે કહેશો કે સ્વામીજી આટલું સમાજ માટે કરીએ છીએ તો એ અબજસ બહુ મળે છે, ક્રેડિટ ક્યારેક મળતી નથી. આ દુનિયા એવી જ છે, ક્યારેક સારું કરીએ તો પણ દુનિયા જોઈ શકતી નથી. અહીંયા સમાચાર એને માનવામાં આવે છે, માણસને કૂતરું કરડે એ સમાચાર નથી, પણ કૂતરાને માણસ કરડે ને એ સમાચાર છે. સમાચાર એ છે, ક્યાંક બળાત્કાર થતો રહી જાય, કહેતા બળાત્કારનો છોકરાના મનમાં વિચાર પણ ના આવે અને દીકરી પણ સંસ્કારી હોય એ ન્યૂઝ નથી, પણ આપણા ત્યાં બળાત્કાર થાય ન્યૂઝ છે. જે ઘરમાં વર્ષોથી 10-10 સભ્યો પરિવારમાં એક રસોડે જમે છે, દેરાણી જેઠાણી ભેગા રહે છે એ સમાચાર નથી, પણ દેરાણી જેઠાણી વચ્ચે તકરાર થાય ને, થોડી બોલચાલ થાય ને, એ આપણા ત્યાં ન્યૂઝ છે. આપણા અભિગમ ખોટા છે, પેરેડાઇમ શિફ્ટ કરવાની જરૂરિયાત છે તો અબજસ મળે છે. ક્યાંક કેટલાકને કુરાજી કરવા પડે છે, અને કોરોનામાં આપ સૌ કોઈને થયું, કેટલાક સગા વાલા એ અમારા જેવા એ તમારી પાસે આશા રાખી અને તમે એને વેન્ટિલેટર ન પાવી શક્યા, રેમડેસિવિરનું ઇન્જેક્શન ન પાવી શક્યા, એક બેડ ન પાવી શક્યા, તમારી સ્કિલ હતી છતાં તમે એને સાજા ન કરી શક્યા, ક્યોર ન કરી શક્યા, એનું થોડું ગિલ્ટી ફીલ પણ આપણને હોય છે કે હું લોકોની આશાઓમાં ઊંડો ઉતરી શક્યો નહીં. ક્યાંક કોઈકને કુરાજી કરવા પડે છે, અને મોટા સાહસ કર્યા છે એમાં ક્યાંક આર્થિક ખેંચ પણ અનુભવાય છે. મોટી હોસ્પિટલો ખોલી છે આપણે અને ક્યાંક આપણી અપેક્ષા મુજબનું ઓક્યુપન્સી નથી મળતી, તો આર્થિક ખેંચ અનુભવાય છે. ન કેવળ હોસ્પિટલ, સારી સારી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં પણ સીટ ખાલી પડી રહે છે. ગયા વર્ષે 37,000 એન્જિનિયરિંગની સીટ ખાલી હતી. રાજકોટની એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસરોને આફ્રિકા જેવા દેશોમાં મોકલવા પડે છે, ત્યાંથી NRI સ્ટુડન્ટને લાવવા માટે કોલેજની સીટ ફિલઅપ કરવા માટે. બધે પ્રોબ્લેમ છે ઓક્યુપન્સીનો. તો પ્રશ્ન થશે કે સ્વામી ક્યાંક ખોટું કરવું પડે છે, આપ બધા તો કોઈ કરતા જ નથી, આપ કોઈ ખોટું વિચારતા પણ નથી, ખોટું કરતા જ નથી, પણ ક્યાંક આપના ફિલ્ડમાં પણ ખોટું કરવું પડે છે, ખોટું ખાવું પડે છે, ખોટું ખવડાવવું પડે છે, ખોટું પીવું પડે છે, ખોટું પીવડાવવું પડે છે, ખોટું કોકની પાસેથી થોડુંક અંડર ધ ટેબલ લેવું પડે છે. ક્યાંક પ્રોફેશનની અંદર આ પણ ચેલેન્જીસ બધી છે, પરિવારને ફોકસ નથી કરી શકતા, અને આ બધા જ વિઘ્નોને લીધે અમે અમારું પ્રોફેશન સારું નિભાવી શકતા નથી. લેટ્સ ગો ઓન સોલ્યુશન સાઈડ.